જેઠા કારસની બાજી ખાલી જાય નહીં પણ ધારો કે બાપુ એ વાણિયાને ના છોડે અને ગંગાય ના આવે તો તો રામસંગ અને ગંગાની આ છેલ્લી રાત હશે બાપુ બાપુ ઓ વાત છે એક શણગારેલું વેલડું આવે છે વેલડું બાપુ તમે જીતી ગયા બાપુ ગંગા આવી ગઈ હવે નિરાતે નાહી લ્યો પવિત્ર થઈ જશો ભલે ભલે વાયડો તમે હાલતો હતા રામસંગ કમલસિંહ બાપુ તો ઉપરના ઓરડે છે આપીને બોલાવ્યા પછી આવકારો નહીં આપો મારો દીકરો વિમાનમાં બેસીને સ્વર્ગે ચાલ્યો અને તું આખું જીવતર નરકમાં સાબડતો રહેવાનો આખું જીવતર નરકમાં સાબડતો રહેવાનો મને માફ કરો સતી મને માફ કરો માફી તો મારે માંગવાની હોય હું જભાગણીને પગલે તમને સર્પદંશ થયો મેં તમારા અંતરને ઓરતા અધૂરા રહ્યા એવું ન બોલો સતી એવું ન બોલો તમે જો ના આવે હો તો મુજ પાપિયાના પ્રાણ બચાવનાર અહીં કોઈ નહોતું તમે તો મને જીવતદાન દીધું છે જીવતદાન દેનાર તો દ્વારકા વાળો છે એ દ્વારકા વાળાને તો મેં દેખ્યો નથી પણ તમે મારા ઓરડે પધારી મારા ઓરડાને પાવન કર્યો ચાલો સતી હું તમને તમારા બાપુ રામસંગ પાસે મૂકી એમના પગમાં પડીને હું માફી માંગું હવે ઘરે જવા જેવું રહ્યું નથી એટલે જગતમાં એવો કયો બાપ હોય જે પરાયા પુરુષ હારે રાત રહીને આવેલ પોતાની દીકરીને સંગ્રહે સતી હા નિમંત્રણ આપીને તમે બોલાવી હું આવી હવે જગતમાં મારો હાથ કોણ ચાલે કા તમે કા મોત નહીં નહીં સતી હું તમને એમ નહીં મરવા દઉં જગતથી જુદો જઈને પણ હું તમને સંગ્રહીશ વિચાર કરી લો પાણી અને આગનો મેળ નહીં મળે સતી આજ સુધી વેર ઝેર ખૂન ખરાબાની આગમાં હું બળતો હતો હવે ભક્તિના પાણી પીને મારે આગ ઠારવી છે સતી સુરજની સાક્ષી હું તમારો હાથ ઝાલીશ હાથ ઝાલતા હજી વિચાર કરી લો તમારા હાથમાં તલવાર છે મારા હાથમાં એક તારો તલવારનો ધર્મ છે પાપ કરવાનો અને એક તારાનો ધર્મ છે પાપ ઉલેચવાનો સતી આજ સુધી પાપની પાળીઓ તો ખૂબ બાંધી પણ હવે મારે પાપ ઉલેચ્યું છે કરસિંહ જો જો કરસિંહ
સિંહ જો આ તારો વેરી સામે ચાલીને તારે આંગણે આવીને ઉભો છે તે તે મારા ફૂલ જેવા દીકરાને મારી નાખ્યો હવે નીચે આવ અને મને મારી નાખ આવ નીચે મારી નાખ મને સતી હું પાપી છું દર શહેર ને કૃષ્ણ ને વાણિયાના દીકરાનું કડવું કાતું છે સતી હું પાપી છું મારા પાપને ધોવાને માટે મને ભક્તિનો માર્ગ દેખાડો સતી મને ભક્તિનો માર્ગ દેખાડો તલવાર કેટલી વાર કહ્યું કે હું જયારે બહાર જતો હું ને તારે તારે મને ક્યાં કરો નહીં કરવાનું દીકરા આ ક્યાં કરો જેથી માં નહીં હોય તેથી બહુ મીઠું લાગશે તો તું મરી જવાની છે તો ભલે પણ મરતા પહેલા મને એટલું તો કે મારી તલવાર છે ક્યાં પણ જતા પહેલા મને એ તો કહેતો જા કે તારી તલવાર લઈને જવું છે ક્યાં તું તારા વેદિયા વેળા નહીં છોડે મને બહુ થાય છે ચાલ મોદી ચાલ અજુભા અજુ સતી અજુભા નથી બોલતો મારો પાપનો પડછાયો બોલે છે નહીં તો તમ જેવા પુણ્યશાળી પેટે જન્મ લીધા પછી આવી તે અતરાઈ હોય ધણી કુદરતનો એ નિયમ છે કે રાત પછી દિવસ ને દીવા વાહે અંધારો સતી આપનો કોળ દીપક આવો નિવડશે એવી જો આપણને ખબર હોત તો દ્વારકાધીશ પાસે એવું ભાવ ભાવની ભક્તિ માગત આવો દીકરો ના માગત રૂપા આ રૂપ ભગવાને તને માટીમાં રગદોળવા માટે નથી આપ્યું મેં તને કેટલી વાર કહ્યું છે કે એક વાર તો અજુબાના અંતરને ઓળખવાની કોશિશ કર અજુબા હું તમને હાથ જોડીને કહું છું કે મારો માર્ગ મેં લીધો અજુબા એકવાર જે માર્ગે જાય છે ત્યાંથી પાછું ઓળવાનું નથી શીખ્યો તું જો કળથી નહીં માને તો મારે તને બળથી મનાવી પડશે બળજબરી કરશો તો હું કરણસિંહ બાપુને કહી દઈશ કરણસિંહ બાપુ અરે જા જા બાપુ થી હું કોઈ દી બીતો નથી અજુબા હું તમને કહું છું કે તમે અહીંથી ચાલી જાઓ હું જવા માટે નથી આવ્યો રૂપા અમે ગરીબ જરૂર છે પણ અમારે આબરૂ હોય છે હું વખત પર ના પૂગ્યો હોત તો મારી દીકરી પાણીમાં ડૂબીને મરી જાત એટલે અજુ ભાઈ મારી દીકરી રૂપા પર કુડી નજર કરી એનો હાથ ધેલો એના પર બળજબરી કરી આજ કા અજુ ભા નહીં કા હું નહીં નહીં ધણી નહીં જે તલવાર તમે છોડી ચુક્યા છો એને ફરી ઉઠાવશો મારા નામ માથે બટ્ટો લગાવવાનું માથું વાળતા હું નહીં અટકાવું સતી ના ધણી ક્રોધ એ પાપનું મૂળ છે આવેશમાં આવીને અણછાજતું પગલું ભરશો તો પસ્તાવાનું પાર નહીં રહે અને અજો ભાજો આવાજ કામો કરતો રહેશે તો મલકમાં મોં બતાવવા જેવું નહીં રહે કરણસિંહ તને તારું પેટ પૂગ્યું ને અરે મલક આખામાં કાળ જા થઈને તલવાર વીસતો તો હવે ઉઠાવ ઉઠાવ તારી તલવાર
અરે પોતાના પેટ ઉપર તલવાર ઉઠાવવી એને માટે તો જીગર જોઈએ જીગર। જીવા ભાઈ અજુભાની ભૂલ બદલ હું તમારી માફી માંગુ છું। ના ગંગામાં ના, તમ જેવા પાસે હાથ જોડાવીને મારે નવરવ નરકમાં નથી પડવું। તમે અજુભાને સમજાવી દેજો, અમ ગરીબની આબરૂ એ જ અમારી મૂડી છે। અરે વાહ રે વાહ મીઠડી કોયલ રાણી, એકા ટવકારો અમને તો સંભળાવતા જાવ। અજાણી સ્ત્રીનો હાથ પકડતા પહેલા ભૂલી ગયો લાગે છે કે તું કોનો હાથ પકડે છે। ભૂલ તો તારી થઈ છે કોયલ રાણી, કે તે અજુભાની સામે હાથ ઉપાડવાની હિંમત કરી। હવે તો કાં અજુબા નહીં અને કાં તું નહીં। ચોર, છોડી દે મને। આજ તો મેળાનો રૂડો અવસર છે એમ સમજીને તને જીવતો જવા દઉં છું, નહીં તો કટાર તારું કાળું ચીરી નાખત। ઠીક છે, હું જોઈ લઈશ। અજુબા જોઈ લેવાની શું વાત કરો છો? આ તમે જેનો હાથ પકડો એની આરે તો તમારા લગ્ન થવાના છે। આ દેવસંગ બાપુની દીકરી માનમાં છે। માનમાં ફેરુબંધ, માનબા અને અજુભાના લગ્ન તો લખાઈ ગયા, પણ જોજે હો આંગણે જાન લાવવામાં કચાશ ન રાખતો। અરે દેવસંગ, પણ મારે ક્યાં ચાર પાંચ પરણાવવાના છે, એટલે હું કોઈ વાત નહીં ખામી રાખું। મારે તો એકનો એક દીકરો છે ને, પછી આવા પ્રસંગે ખામી રાખો તો આખો મલક મને મેળું ના મારે। માં મને પરણાવી અને તું અને મારા બાપુ દ્વારકા વહે જવાના। હા દીકરા, તેની પરણાવી એટલે સંસારના બંધનો પૂરા થાય। પછી તમે કદી પાછા નહીં આવો? હે તો દ્વારકાધીશ જાણે, પણ હજુ આસ્તુ શા માટે પૂછે છે? બસ એમ જ માં, માં તો કેટલી સારી છે, મેં જીવનમાં કેટલીય ભૂલો કરી હશે એ જાણતી હોવા છતાં માનબા જેવી રૂપાળી છોડી અને મારા લગ્ન નક્કી કર્યા। માનબા રૂપાળી છે એમ તને કોણે કહ્યું? મને એટલે મને કોઈ નથી કીધું। આ તો બા હું મેળામાં ગયો હતો ને, ત્યાં માનબાના ગામની બાયુ મને મળી હતી, એ કહેતી હતી કે માનબા ખૂબ રૂપાળી છે। રૂપાળી જ નહીં, ગુણવાળી છે, તારા બાપુ તારા લગ્ન લેવા જ ગયા છે, ભગવાન તારીને માનબાની જોડી અખંડ રાખે। નહીં બાપુ નહીં, હું ઝેર ખાઈને જીવતરનો અંત આણીશ, પણ અજુબા હારે તો લગ્ન નહીં જ કરું। પણ દીકરી, ના પાડવાનું કઈ કારણ? કારણ મારી જીભેથી નહીં કહું બાપુ, પણ તમે શાનમાં સમજી જજો કે માનબા આજુબા હારે તો ફેરા નહીં જ ફરે। દીકરી, તું જો ફેરા ફરવાની ના પાડે તો મારા તોડામાં ધૂળ પડે। મેં કળસણની સાથે મને સોમવારને લગ્ન લખી દીધા છે, એ જો હવે વચન ભંગ થાય તો મારો ભાવ બગડે। એટલે તમારા વચનની ખાતર દીકરીનું ભાવ બગાડશે બાપુ? માનબા મારી અને કળસણની ફેરુબંધી માટે, મારા ખોરડાની આબરૂ માટે તારા જેવી 10 દીકરીઓના બલિદાન દેવા પડે તો આ દેવસંગનો બોલ નહીં ફરે, સમજી? બાપુ માન બાબા આંસુ ડાલો શીનક, અસ્ત્રીનો અવતાર જ બ્રહ્માએ બલિદાનની વેદી પર ચડવા માટે ખડ્યો છે, એના શેઠામાં તો જન્મથી સમર્પણનો સિંદૂર પૂર્યો હોય છે બેન। હું એવું સમર્પણ કદી નહીં કરું બેન, કદી નહીં કરું। વગાડો ઢોલી, આજ તો એવા ઢોલ વગાડો કે મારા ઘરના કાંગરા હલી ઉઠે।
બેન, તું તો સુખની સોળ તાણીને સુઈ ગઈ, પણ હવે ઉપર બેસીને મને આશીર્વાદ દેજે તો બાપુની આબરૂ સાચવી શકું. મારી માનબા એને તો વળાવી છે મોટે ગામત્રે. હું વાત કરે છે આપણી દોસ્તી નો તો વિચાર કરવો તો નહીં. દેવસંગ, હવે તો માનબાને દેન દીધા વિના જાન એક ડગલું પણ આગળ નહીં વધે. દેન તો ક્યારની દેવાઈ ગઈ બેરું. અરે ભૂડા, એક ની ચોરી અને બીજી ની ચિતા, અને છતાંય તું હસતો રહ્યો. અરે ભૂડા, તારા દેહ માટે કાળજું છે કે કાળમીન પથ્થર? અરે બેરું, કાળજે કાળમીન મેલીને જ અટાણ સુધી હું હસતો હતો પાન બને દીધા વચન પ્રમાણે. પલટ પલટ અહીં વાત નથી રહ્યું બેરું. પરછો મેં મોટીને બદલે નાનીને તારે ત્યાં વળાવી છે, એ મારો ગનો માફ કરજે. મારી દીકરીને જીવની જેમ જાળવજે. મારા ભીર કરું બોલે છે. હવે રજાથી હવે માનબાની જગાએ પાનબા. ભગત, દોસંગભાઈ તમારો નાનો ભાઈ હતો? મહારાજ, મારા નાના ભાઈ કરતા એ મારો ફેરું બંધ મોટો હતો. પ્રભુ પ્રભુ, આ પિનને પાણીમાં પધરાવી દો. તું પાપી છે, તું ગમે તેટલી ભક્તિ કરે, પુણ્ય પરોપકારના કામ કરે, પણ તું પાપી છે, પાપી છે, પાપી છે. શું થયું ભગત? કઈ નહીં મહારાજ, કઈ નહીં મહારાજ. મારું પાપ, મારા પાપનો પસ્તાવો હું સૈકના પગમાં પડીને કરીશ.
पापी छे, तू गमे तेटली भक्ति करे, पुण्य परोपकार ना काम करे, पर तू पापी छे, पापी छे, पापी छे। પુણ્યશાળી ના પ્રતાપે પાપ ના પોટલા નો ભાર ન લાગ્યો, પણ હવે પંથ પૂરો થયો છે। નહીં ધણી, નહીં, આમ અધવચ અમને એકલા મૂકીને જાઓ તો તો આપ ફાટી પડે, હજી તો દ્વારકા વાળાને દીધેલ વચન બાકી છે। હા સતી, આજની ઘડીએ અંતરનો એક જ અવતો બાકી રહી ગયો કે દ્વારકાના દેવળે આરાધ જગાવવાનો, પણ પથા વર્તા તો પુણ્યશાળીના એ પૂરા થતા નથી। તો સતી, હું તો એક પાપી છું। ના ધણી ના, તમે થોડો વખત હિંમત રાખો, હું આપ ઘડી દ્વારકા જઈ આરાધ જગાવી પાછી આવી, તમને એકલા નહીં જવા દઉં, હું પણ તમારી સાથે આવીશ। ભગવાન તારું ભલું કરે દીકરી, ઘડીક રોકાઈ જા, મારી છેલ્લી ઘડીઓ ગણાય રહી છે દીકરી। પણ મારી પણ કોઈ રાહ જોઈ રહી છે, મારા દીકરીની રાહ જોઈ રહી છું, જરાક રોકાઈ જા દીકરી। વચન પાળ્યા ના ધણી, દ્વારકા વાળાને મંજૂર નહોતો, માનવતા અને ભક્તિની વચ્ચે હું મોડી પડી, એ દર્શન પણ ન થયા। જેવી દ્વારકાધીશની મરજી સતી, હવે મારા હંગાતની જીત ન કરશો, હું તમારી પાસેથી એક વેણ માગું છું। ફરી એકવાર દ્વારકાના દેવાળે જઈ દ્વારકાધીશને દીધેલું વચન પાળી આવજો, અને એને કહેજો કે કરસનનો કરજો ચૂકતે કરે, બસ હવે મને રજા દો, અમને એકલા મૂકીને જશો। સાથે તમે એકલા નથી, તમારી હારે તો છે એક તારો અને તમારી ભક્તિ, તમારી આંખમાં આહુડા ન શોભે, હજી તો તમારે આપણી ભક્તિનો વંશ વારસ સ્થાપવાનો છે। આમ જો ઓછો લાવશો તો ઉપર બેઠા મારા આત્માને અચંભો થશે। મને હસીને વિદાય દો, જય દ્વારકાધીશ। ધણી,
મહારાજ, આજે આ એક કારણે પણ મારું અંતર તમને આપું છું. દાનમાં દેવા માટે મારી પાસે બીજું કંઈ નથી. બેટી, દ્વારકાધીશ તારી ઈચ્છા પૂરી કરે. ઈચ્છા? મહારાજ, ઈચ્છા તો હવે એક જ બાકી રહી છે કે દ્વારકાધીશના દેવળે આવી એના દર્શન કરી આરાધ કરું, મારી સાસુને અંતે ઘડીએ આપેલ વચન પૂરું કરું. તો બેટા, અમારી સાથે જ ચાલ, અમે દ્વારકા જ જઈએ છીએ. પરંતુ એમ દ્વારકા કેમ આવે? એમની રજા વગર. અરે બેટા, આજે ટાણે તો પહોંચી જઈશું અને સવાર થતા તો અમે પાછા વળવાના છીએ. આજનો રાત તો એ પણ ઘરે નથી, બારગામ ગયા છે. હું શું કરું બેટા? અમારા પર ભરોસો નથી આવતો. નહીં નહીં મહારાજ, સાધુ સંતોનો સંગ તો કોઈ પુણ્યશાળી પામે. હું જરૂર આવીશ. દાંત શેનો કાઢે છે ભૂલકીના? જો ફરી વાર દાંત કાઢે તારું જડબું ભાંગી નાખીશ. બીજાના જડબા ભાંગતા પહેલા પોતાના ઘરનું સાંભળ અજુબા. બાયડી તો ઉભો મૂકીને બાવા હારે ભાગી ગઈ ભૂલકીના. અરે પાંડા તો ગઈ. અરે સંહારે નહીં, એ તો ભાગી ગઈ ભાગી. અરે એ તો ગંગા માં ના પુણ્ય હતા તે આજ સુધી રહી. અરે બે, એ તો ઘર નહીં અલખ નો ઓટલો છે ઓટલો. અરે એ તો ભક્તિ નું નામ લઈ નાક કપાવ્યું નાક, અને ધણી માં પાણી ન હોય તો ભાગી જાય ને. તો તું સાધુ ના ભેગી ગઈ. કોઈ મદદ કરો, કોઈ દયા કરો. મારાથી દુઃખ સહન નથી થતું, મારા અંગે લાય લાગે છે. કોઈ મદદ કરો, કોઈ સંતો. આ તો કોઈ દિન દુખી લાગે છે. હાલો, આપણાથી થાય એટલી મદદ કરી. બેટા, યાત્રાના ધામમાં આવા દિન દુખ્યા તો સેંકડો મળવાના, કેટલાને મદદ કરીશ તું? આપણે આમે મોડા નીકળ્યા છીએ, વેલા નહીં પહોંચીએ તો દ્વારકાધીશના દર્શન નહીં થાય. બેટા, ના ના, મને આમ છોડીને ન જાઓ. હું તમારે હાથ જોડું છું. મારાથી દુઃખ સહન નથી થતું, મને મદદ કરો. સંતો, તમ તમારે જાઓ, હું અખડી આવી પહોંચું છું. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. જોયું બેટા, મેં નહોતું કીધું કે આપણે મોડા પડીશું તો દ્વારકાધીશના દર્શન નહીં થાય. દર્શનનો વખત પૂરો થયો, હવે દરવાજા નહીં ઉઘડે. પૂજારીજી, હું બહુ લાંબુ પંથ કાપીને આવું છું, મારા પર દયા કરો. ભાઈ, પ્રભુ પોટી ગયા, દરવાજા નહીં ઉઘડે. અરે લાંબો પંથ કાપીને આવી છો તો રાત પડી રે, સવારે જજે. સવારે? સવાર સુધી મારાથી રોકાવા એમ નથી પૂજારીજી. અરે ગાંડી, પ્રભુના દર્શન કરવા હાટું તો લોકો જન્મ આખો રાહ જુએ છે, ને તારાથી એક રાતની રાહ જોવાતી નથી. પૂજારીજી, સવાર પડતા પહેલા તો મારે મારા જીવતા જાગતા દેવની સેવામાં હાજર થવું પડશે. તો ફરી કોક વાર આવજે, અત્યારે દરવાજા નહીં ઉઘડે. હા બેટી, આજની રાત રોકાઈ જા બેટી. ના મહારાજ, મારા ભાગમાં ભગવાનનું મોં જોવાનું નથી લખાયું, નહીં તો આણી ટાણે પડદા ન થાય. તો બેટા, તારા હૃદયમાં સાચી જ ભક્તિ હોય તો લે આ એક તારો, ને જગાવા રાત થઈ જાય આજ ભક્તિ ને ભગવાનની પરીક્ષા. ના મહારાજ, હું પ્રભુની પરીક્ષા કરવા નથી આવી, હું તો મારી સાસુને દીધેલ વચન પૂરું કરવા આવી છું. ભલે, જેવી એની મરજી. એ ભાઈ, આ લે તારી કામળી. બેટા, એકલી પાછી જઈશ? હા મહારાજ, દ્વારકાધીશ નું રટણ દિલમાં હોય પછી બીક છે નહીં. ક્યાં છૂપી રહે છે? અત્યાર સુધી તારા પર શંકા કરતો હતો, પણ હવે તારા લક્ષણ જોઈ તા ઉલટા. બોલ ક્યાં બેટી?
મેં કોઈ એવું કામ નથી કર્યું જેથી આપણા કુલને કલંક લાગે. અરે કલંક તો ક્યારનું લાગી ગયું છે, જ્યાંથી તું પેલા ભગતોડાની જોડે ભાગી ગઈ. હું ભાગી નહોતી ગઈ, હું તો દ્વારકાધીશના દર્શને ગઈ હતી. માને અંતઘડીએ વચન આપ્યું હતું. માની આ જીને તું આ સુધી બચતી રહી છે, આજ હું જોઉં છું કે અજુબાના હાથ પરથી તને કોણ બચાવે છે. ચાલ એની ભક્તિ નો કસોટી કાળ શરૂ થયો છે. પ્રભુ, ભક્તો તમારું સ્મરણ કરે એટલે વારે જાઓ, અને પાછા ભક્તોની ભક્તિ કેટલી છે એની કસોટી પણ કરો. તમારી લીલા અપરંપાર છે પ્રભુ. નારાયણ નારાયણ. તમારી સાથે જ આવી હતી. કહો કોણ છે એ બાઈ? એ તો પાનભાઈ હતા. પાનભાઈ? આજ પાનભાઈ નું ઘર છે. અરે છે કોઈ ઘરમાં? અરે પાનભાઈ, એ પાનભાઈ, આ એ જ ભાઈ છે જે રાત્રે દર્શન કરવા આવી હતી. ઘરેણાની ચોરી એને જ કરી છે. શું વાત છે? ચોરી ઘરેણાની? કોના ઘરેણાની? દ્વારકાધીશના. દ્વારકાધીશના? પણ હું તો રાતોરાત પગપાળા જ દ્વારકાથી આવી ગઈ હતી. એ તો હમણાં ખબર પડશે. જાઓ અંદર, ધરતી લઈ લો ઘરે. દ્વારકાધીશના ઘરેણા. શું વાત છે? તમે લોકો અહીંયા શા માટે આવ્યા છો? આ ભાઈએ દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરી છે. મને ખુશી થી પકડીજો, પણ મારા ધણીને છોડી દો. એ કઈ નથી જાણતા. નહીં જાણતા હો તો હવે જાણશે. જયારે માધવ ભેગું થઈ તારા ગુના નો ન્યાય કરશે. બોલો મહાત્મા,
તમારું શું કહેવું છે? પાનભાઈ દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરે એ મારું મન માનતું નથી મહાજન, પરંતુ એને ચોરી કરી છે હકીકત છે, અને આ ઘરેણા એનો પુરાવો છે. દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરી એણે મહા ગુનો કર્યો છે. એ ગુનાની સજા એને મળી જ જોઈએ. પાનભા, તે દ્વારકાધીશના ઘરેણાની ચોરી કરી છે, તારા ઘરમાંથી જ ઘરેણા પકડાયા છે, સફાઈ માટે તારે કઈ કહેવું છે? ચોરી પકડાયા પછી સફાઈ શાની? એને સજા થવી જ જોઈએ. પ્રભુના ઘરેણા ચોરી પાંડાએ મોટો ગુનો કર્યો છે. માજન એનો ગુનો માફ નહીં કરી શકે. પાંડાના ગુના બદલ માજન એને મોતની સજા કરે છે. પાંડા, તને થયેલી મોતની સજા પ્રમાણે તારી છેલ્લી ઈચ્છા જાણવી એ અમારો ફરજ, અમારો ધર્મ છે. તારી જે ઈચ્છા હશે એ પૂરી કરવામાં આવશે. મહાજન, મોતના માશરે ચડતા પહેલા મારી એક જ ઈચ્છા છે કે દ્વારકાધીશના દર્શન કરી એની સામે આરાધ કહું. મારી સાસુને દીધેલ વચન પૂરું કર્યા પછી મને મોતનો રંજ નથી. ભલે, તારી ઈચ્છા સત્વર પૂરી થશે.